વસીમભાઈ અયુબભાઈ મંસૂરીની ઇકો ગાડી પોતાને લેપટોપ રિપેરિંગ કરવાનું બહાનું કરી વડોદરા લઈ ગયો હતો વસીમભાઈએ ગાડી સાથે તેમના ડ્રાઈવર વિજયને સાથે મોકલ્યો હતો વડોદરાથી સાંજે ગાડી પરત આવી ગઈ હતી અને બીજા દિવસે ગાડી માલિક વસીમભાઈ ગાડીમાં ગેસ ભરાવવા ગયા હતા જ્યાં ગેસ ભરાવતી વેરા સાયલેન્સરમાં અવાજ વધુ આવતા તેઓ બોડેલી ડભ રોડ પર આવેલા મારુતિ ગાડીના કિરણ મોટર શોરૂમમાં ગાડી બતાવવા ગયા હતા તો ત્યાં કારીગરે કહ્યું કે સાયલેન્સર બદલાઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી બોડેલી વિસ્તારની ઘણી બધી ગાડીના સાયલેન્સર બદલાયા હોવાનું કહેતા તે અંગેની તપાસ કરતા તુષારભાઈ બારીયા ઋષિકુમાર ત્રિવેદી યાશિનભાઈ મેમણ અજરૂદ્દીન મન્સૂરી ઇમરાનભાઈ ઘાંજી રાજેન્દ્રભાઈ તડવી તથા ઉમેશભાઈ તડવીની ઇકો ગાડીઓના સાયલેન્સર પણ બદલાયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ બધા ગાડીના માલિકો ભેગા થઈ સાહિલ શેખ પાસે ગયા જાણે તેને પૂછપરછ કરતા તેણે સાત તથા એસટી ડેપો સામે રહેતા ભાવેશ ભૂપેન્દ્રભાઈ બારિયાનાઓએ કોકની ઇકો ગાડી મિત્રતામાં તો કોકની ગાડી ભાડે કરી વડોદરા લઈ જઈ ગાડી એક નિયત કરેલ જગ્યાએ પાર્ક કરાવી સાથે આવેલ ડ્રાઈવરને ચાર નાસ્તો કરવાના બહાને દૂર લઈ જતા હતા અને તે દરમિયાન સાહિલના વડ વડોદરા સ્થિત સાગરિતો એકકો ગાડીના સાયલેન્સર કાઢી લઈ બદલી નાખતા હોવાનું કબૂલ્યું હતું અને બે દિવસમાં આ તમામને તમામ સાયલેન્સરના પૈસા આપી દેવાનું કહ્યું હતું પરંતુ આજ દિન સુધી દાન જોયા બાદ પણ સાહેલ શેખે ગાડી માલિકોને પૈસા ન આપતા આ તમામે ભેગા મરી બોડેલી પોલીસ સ્ટેશન પહોંચી બનાવની વિગતો જાણી પોલીસ ફરિયાદ નોંધાવી હતી આમ કોક બહાનું બતાવી મિત્રતામાં કે ભાડેથી વડોદરામાં ઇકો ગાડી લઈ જઈને ત્યાં સાયલેન્સર બદલવાનું કૌભાંડ પકડાતા ઇકો ગાડીના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ બનાવમાં સાહિલ શેખ અને ભાવેશ બારિયા એસટી ડેપો સામેના નામ ખુલ્યા છે રૂપિયા પિસ્તાલીસ હજારથી સિત્તેર હજારની કિંમતના સાયલેન્સર ચોરાયાનું બહાનું આવ્યું છે આ બાબતે ગાડીના માલિક વસીમભાઈ અયુબભાઈ મંસુરીએ નોંધાવેલી ફરિયાદમાં યાસીનભાઈ મજીદભાઈ મેમણ ઇમરાનભાઈ ફકીર મોહમ્મદભાઈ ઘાંચી મજરૂન મંસૂરી ઋષિકુમાર ત્રિવેદી સહિતના અનેક માલિકોની ગાડીના સાયલેન્સર બદલાયા હોવાનું જણાવ્યું છે ગાડી માલિક વસીમભાઈ અયુભાઈ મન્સૂરીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અલ્લારખા પઠાણ ટીવી છોટાઉદેપુર ઘટનામાં એવું છે કે આપડા બોડેલી ગામની અંદર અમારા બે ભાઈબંધ જ હતા ગામના છોકરાઓ હતા જે લોકો રોજ અલગ અલગ ગાડીઓ લઈ જતા હતા ભાડે ભાડે નહીં પણ એમ કહે કે ભાઈ મારે વડોદરા કામ છે એટલે કામના બાનાથી રોજ બધા ભયબંધ હતા એટલે એકબીજાને ગાડીઓ આપી દેતા હતા આ લોકો વડોદરા લઈ જાય અને ગાડીની અંદરથી ગાડીની જે સાયલેન્સર નીચે જે પેલા બે બુસ્ટર આવે જેની અંદર પાવડર પર એ લોકો કાઢી લેતા હતા અને તરત જ બીજું ખાલી ચડાવી આપતા હતા અને મને એવી જાણકારી છે કે ભાઈ યુટ્યુબ પર ને ગુગલ પરથી કે એ સાયલેન્સરની અંદર કંઈક પાવડર નીકળે છે જે પાવડરની કિંમત માર્કેટમાં અઢાર હજાર રૂપિયા આવે છે એક ઇકો ગાડીના અને એ લોકો એ પાવડરનો ઉપયોગ કંઈક પેલું પ્લેટેનિયમ અને કંઈક બોમ્બની અંદર ઉપયોગ થાય છે એવી યુટ્યુબ પર ને ગુગલ પરથી માહિતી મળેલી છે આપણને બોડેલીની કેટલી ગાડીઓ બોડેલીની ચૌદ થી પંદર ગાડીઓ છે તે સિવાય બી અધળક હોય તો ખબર નહીં પણ આપણને તો ચૌદની માહિતી છે કે ચૌદ ગાડીઓ હતી ફરિયાદમાં જેની અંદર આઠ લોકોએ ફરિયાદ લખે